नमस्कार बाळको, आजना वीडियो में आपणे चेप्टर 11 प्राणियों अने वनस्पति में वहन विषे शीखवाना छे। प्राणियों अने वनस्पतिओ में वहन तो अगाउना आपणे शीखी गया छे कि सजीव पोतानुं अस्तित्व टकावी राखवा माटे खोराक, पाणी अने ऑक्सिजननी जरूर होय छे। सजीवो आ बधुं शरीरना एक भाग थी बीजा भाग सुधी पहोंचाड़वानी खूब ज जरूरी होय छे। उपरांत प्राणीओ ने उत्सर्ग पदार्थों शरीरना जे भाग थी निकाल करी शकाय त्यां पहोंचाड़वामां रह्या छे। तो तमे आश्चर्य नथी थतुं के आ बधुं केवी रीते थाय छे? तो जुओ बाळको, तमे हृदय अने रुधिरनी रुधिरवाहिनीओ જોઈ શકો છો। આ બધા જ પદાર્થોનું વહન કોણ કરશે? તો વહન કાર્ય માટે જવાબદાર છે રુધિર, હા, જે રુધિરવાહિનીઓ દ્વારા જ થાય છે અને એ રુધિરવાહિનીઓ સાથે મળીને એક પરિવહન તંત્ર રચે છે। આ પ્રકારના પ્રકરણમાં વનસ્પતિ અને પ્રાણીઓમાં વહનનો અભ્યાસ કરવાનો છે। જે આપણે જોઈએ આગળ કે પરિવહન તંત્રમાં પહેલાં જોઈએ આપણે રુધિર, બ્લડ જ્યારે તમારા શરીર પર ઘા પડે છે ત્યારે તમે જોયું હશે કે ત્યાંથી રુધિર બહાર આવે છે। પરંતુ રુધિર શું છે? રુધિર એ પ્રવાહી છે જે રુધિરવાહિનીઓમાં વહે છે। પાચિત ખોરાકનો ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે। એટલે કે નાના આંતરડામાં જે પાચિત ખોરાક હોય છે એ પાચિત ખોરાકનું વહન નાના આંતરડાથી વિવિધ કોષો સુધી લઈ જવાનું કામ કોણ કરે છે? તો રુધિર કરે છે। અને ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે। શરીરના ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી નિકાલ પણ કરે છે। એટલે કે કોષોમાં જે ઉત્સર્ગ દ્રવ્ય કે નકામો કચરો હોય એ નકામો કચરોને પણ શરીરના નિકાલ માટે પણ જવાબદાર છે। શરીર રુધિરના બધા જ પદાર્થોનું વહન કેવી રીતે કરે છે? તો રુધિર એ તરલ પદાર્થ છે। તરલ પદાર્થ એ જેને આપણે પ્લાઝમા કહીએ છીએ। જે પ્લાઝમા એટલે શું બાળકો? તો પ્લાઝમા એ એક પદાર્થનો સ્વરૂપ છે જે ઘન, પ્રવાહી, વાયુ સ્વરૂપ છે તેવો જ એક પ્લાઝમા પણ પદાર્થનો સ્વરૂપ જ છે। જે હવે જોઈએ તો રુધિરમાં વિવિધ કોષોનો સમાવેશ થાય છે। જે રુધિરનો લાલ રંગ કેમ દેખાય છે તમને ક્વેશ્ચન થતો હશે, પ્રશ્ન થતો હશે, એના વિશે આપણે આગળ શીખવાના છે। તો આપણે જોઈએ કે રુધિરનો લાલ રંગ કેમ દેખાય છે। તો અહીં આપણે જોઈએ કે રુધિરનો લાલ રંગ કેમ દેખાય છે તો અહીં આપણે જોઈએ કે રક્તકણ RBC એ પ્રકારનો કોષ છે જે લાલ રંગ રંજકણ હિમોગ્લોબિન ધરાવે છે। હિમોગ્લોબિન એ ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા જ ભાગોને અને અંતે કોષો સુધી પહોંચાડે છે। હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગો સમક્ષ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ અઘરું છે। હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે। અહીંયા ટીક યાદ રાખજો બાળકો કે રુધિરનો રંગ કોના કારણે લાલ હોય? તો હિમોગ્લોબિનની હાજરીને લીધે એ રુધિરનો રંગ લાલ હોય છે। આગળ જોઈએ કે રુધિરમાં આવેલું શ્વેતકણો, શ્વેતકણો એ શું છે? તો WBC એ શ્વેતકણો છે, વ્હાઈટ કલરના, હા, પણ એ શ્વેતકણોનો સમાવેશ શા માટે થાય છે? તો જે બોર્ડર પર સૈનિકો લડતા હોય તેવી જ રીતે આપણા શરીર પર પણ હુમલા થતા હોય છે, હા, તો એવી રીતે જે જીવાણુઓને સામે લડત કરવા માટે, જીવાણુઓ સામે લડત આપવા માટે એ ખૂબ જ જરૂરી હોય છે। તો એવી રીતે ખૂબ જ જરૂરી એવા પદાર્થો આવેલા હોય છે। તો રુધિર ગંઠવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા
बीजा प्रकारना कोषों द्वारा पण थाय छे। तमे जोयुं हशे कि कोई वक्त तमे तमारा आंगळी पर के हाथ पर घा थयो होय, पग पर घा थयो होय, ते थोड़ा समय पछी ए थीजी जाय छे के घा भूजाई सारो थई जतो छे, रुधिर वहेवानुं बंद थई जाय छे। तो ए एवा कोषो आवेला होय छे जेना कारणे ए शरीरमां थी रुधिर वहतुं बंद थई जाय छे अने घा सारो थई जाय छे। तो एवा कोषोने त्रात्कणो कहेवाय छे। हवे आगळ જોઈએ આપણે રુધિરવાહિનીઓ। હા, સો રુધિરવાહિનીઓમાં આપણે જોઈએ તો શરીરમાં જુદા જુદા પ્રકારની રુધિરવાહિનીઓ જોવા મળે છે। તમે જાણશો કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં ભરાય છે અને ઓક્સિજનનું વહન શરીરના બાકીના ભાગો સુધી થવું જરૂરી છે। તો રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત કરે છે અને પ્રકરણ 10માં આપણે શીખીને આવ્યા છીએ કે રુધિરને હૃદય તરફ પરત વહેવું એ અનિવાર્ય છે, જેથી હા એટલે પરત એટલે કે પાછું આવવું ખૂબ જ જરૂરી છે। તો કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય છે, તેથી બે પ્રકારની રુધિરવાહિનીઓ આવેલી હોય છે, એક ધમની અને શીરા। તો શરીરમાં ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે અને એ રુધિર પ્રવાહની ઝડપી વહન કરી શકે છે। તો એ અનેક દબાણે હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જેના કારણે એ સરળતાથી હૃદયનું કેટલું પણ પ્રેશર હોય, દબાણ હોય, તો પણ એ ફાટી શકતી નથી કે એના પર દબાણ આવી શકતું નથી। એવા પ્રકારની જે શીરાઓ આવેલી છે એમને ધમની કહેવાય છે અને એ એવા પ્રકારની જે શીરાઓ છે એ ધમ સ્થિતિસ્થાપક હોય છે। તો એવા પ્રકારની જે શીરાઓને શું કહેવાશે? ધમની। ચાલો આપણે ધમની દ્વારા રુધિરના પ્રવાહનો અભ્યાસ કરીએ। તો તમારા જમણા હાથ પર જમણા હાથની તર્જની અને મધ્યમાં ડાબા હાથની કાંડાની અંદરની બાજુએ મૂકો। થોડા વાર જે હલનચલનનો અનુભવ થાય છે આની પાછળનું કારણ શું હોઈ શકે છે? કે આ હલનચલન નાડીના ધબકારા કહેવાય છે। શું કહેવાય છે? નાડીના ધબકારા, જે ધમનીમાં રુધિર વહેવાના કારણે થાય છે। એક મિનિટમાં થતા નાડીના ધબકારાની ગણતરી કરો તો તમે નાડીના ધબકારાની ગણતરી કરી શકશો। હા, એક મિનિટમાં થતા નાડીના ધબકારા કે નાડીનો દર, જે એક મિનિટમાં જ્યારે આપણે ગણતરી કરશું તો એક મિનિટમાં જે નાડીનો ધબકારો થાય છે એ એક મિનિટમાં થતા નાડી દર તરીકે ઓળખવામાં આવે છે। તો આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડીદર આશરે 72-80 જેટલો હોય છે। હા બાળકો, યાદ રાખજો, 72-80 જેટલો હોય છે। તમારા શરીરમાં બીજા ભાગો એવા શોધો જ્યાં તમે નાડીના ધબકારાનો અનુભવ કરી શકો છો। તમારા પોતાના અને તમારા સહપાઠી એટલે કે તમારા સાથી મિત્રોના ધબકારા પણ તમે જાણી શકશો। તો એવી રીતે તમે ધબકારા જાણી શકશો, તમારા અને તમારા સાથી મિત્રના પણ ધબકારા જાણી શકશો। હવે તમારે સાથી મિત્રનું નામ અને તેમના ધબકારા એક મિનિટમાં કેટલા થાય છે તેનું પણ અહીંયા કોષ્ટકમાં નોંધ કરજો। હવે આગળ આપણે શીરા એ રુધિરવાહિની અને જે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે અને શરીરની કે શીરાની દિવાલ પાતળી હોય છે। શીરામાં વાલ્વ આવેલા હોય છે જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે। વાલ્વના કારણે કે એ વિવિધ દિશા તરફ કે
विविध कोषों तरफ विविध शरीर तरफ जवा देतु नथी, ए चोक्कस ए हृदय तरफ ज आगळ वधे छे। अहींया आपणे जोईए तो शिराओ ए हृदय तरफ आवे छे अने अहींया फुस्फुस धमनी अने फुस्फुस शिराओ पण आवेली होय छे। शिराओ द्वारा हृदयमांथी शुद्ध रुधिर ए फेफसामां जाय छे, फेफसामांथी ऑक्सिजन युक्त रुधिर ए पासु फरीने धमनीओ द्वारा रुधिर केशिकाओ सुधी पहोंचाड़े छे। रुधिर केशिकामांथी रुधिर पासु हृदयमां आवे छे ने हृदयमांथी ए धमनीओ द्वारा के शिराओ द्वारा ए क्यां जतुं रहेशे, फेफसामां, ने फेफसामांथी शुद्ध रुधिर थईने एटले के ऑक्सिजन युक्त थईने फुसफुसीय धमनी द्वारा ए विविध भागो सुधी पहोंचाड़े छे। तो एवी रीते आपणे जोईए तो रुधिर द्वारा खूब ज सरळताथी बधा ज कोषो सुधी पहोंचाड़े छे। अने आपणे जोईए तो के विविध भागों में धमनीओनी नानी नानी वाहिकाओ आवेली होय छे, जे वाहिकाओ में विभाजित थयेली होय छे अने ए वाहिकाओने केशिका तरीके ओळखवामां आवे छे। शुं ओळखवामां आवे छे, केशिका, जे पातळी नळીઓ જે વિભાજિત થયેલી હોય એને કેશિકા કહેવાય છે। આ કેશિકાઓ ફરીથી જોડાઈને જોડાણ પામી શિરાઓમાં ગોઠવાય છે અને એ રુધિરને હૃદય તરફ ઠાલવે છે। હવે આપણે જોઈએ હૃદય, તો હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે, જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે। તમે વિચારો કે પંપ જેવું કાર્ય એ સતત સતત ચાલ્યા જ કરે છે, એ અટક્યા વગર અટક્યા વિના એ સતત ને સતત ચાલ્યા જ કરે છે, તો તદ્દન અશક્ય છતાં પણ આપણું હૃદય અટક્યા વિના પંપ તરીકે કાર્ય ચાલુ જ રાખે છે। તો એવા પ્રકારના જે વિવિધ વિશે આપણે અભ્યાસ કરીએ તો હૃદય એ ઉદર ગુહામાં આવેલું એક નીચલું બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું હોય છે, આંગળીઓની અંદરની તરફ વાળીને મુઠ્ઠીનો વાળો, હા તમે આંગળીઓ અંદરની તરફ જ્યારે મુઠ્ઠી વાળો તો તમારું હૃદય સમાનપણે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે। જે તમારું હૃદય હશે એટલું જ હૃદય તમારી મુઠ્ઠી જેટલું પણ ધરાવતું હોય છે। તો જો ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થાય તો શું થાય, તો આવું થતું રોકવા માટે હૃદયમાં ચાર ખંડ આવેલા ધરાવે છે, આ ઉપરાંત બે ખંડો કર્ણક અને બે ખંડો શેપક તરીકે ઓળખવામાં આવે છે। આ બંને વચ્ચે આવેલા પડદાને કારણે ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થતું નથી અને આ પરિવહન તંત્રના કાર્યને સમજવા માટે હૃદયની ખૂબ જ સરસ મજાની આકૃતિ અહીંયા આપી છે। એ આકૃતિ તમારે ડ્રો કરવાની છે અને સમજવાની કોશિશ કરવાની છે। તો અહીંયા આપણે જોઈએ તો આ શિરાઓ છે, આ ધમનીઓ છે, હા ધમનીઓ એટલે કે શિરાઓ દ્વારા શું અશુદ્ધ રુધિર અહીંયા આવે છે અને આ વાલ્વ બંધ થઈ જાય છે, હા અને આ વાલ્વમાંથી શુદ્ધ જે રુધિર છે એ રુધિર ક્યાં જતું રહેશે, ફેફસામાં જતું રહેશે અને ફેફસામાંથી પાછું રુધિર ક્યાં આવી જશે, તો ફુસફુસીય ધમની દ્વારા કે શિરા દ્વારા એ હૃદયમાં આવી જશે, ડાબા કર્ણકમાં આવશે ને ડાબા શેપકમાં આવશે, ડાબા શેપકમાંથી એ ધમની દ્વારા વિવિધ શરીરમાં વિભાજિત થશે અને વિવિધ શરીરમાં એ જતું રહેશે। તો જમણી બાજુએથી શરૂઆત કરો તો અને આપેલી તીરની દિશાને અનુસરો તો આ હૃદયની ફેફસા તરફ અને હૃદયની શરીરના તમામ ભાગો તરફ રુધિરનું વહન દર્શાવે
ઝેન. તો આ આપણા રુધિરનું ખૂબ જ અગત્યનો ભાગ હોય છે.